आपना युगल चरणार विंदमा वंदन करीने एवं उपस्थित श्री भागवत ज्ञान यज्ञ समिति ना सक्रिय सेवा भावी कार्यकर्तागण एवं सत्संग कथा प्रेमी आप बधा वल्लभे वैष्णव वृंद गत दिवस श्रीमद भागवत महात्म्य में आपणे बधाए प्रवेश कर्यो महात्म्य ने जाणवू महात्म्य समझवू परम आवश्यक छे थोड़ा कुछ बताइए कारण के महात्म्य जाणवा थी विनियोग अने व्यवहार एनो ख्याल आवे छे जब तक किसी भी चीज का हम महात्म्य नहीं समझते तब तक उसके साथ किस प्रकार का व्यवहार हो या उसका किस प्रकार से विनियोग हो उसकी समझ हमें नहीं आ सकती कुछ नहीं आता बराबर थोड़ा बेस इफेक्ट थोड़ी काम है बेस थोड़ा है खुल बोलो तो महात्म्य थी विनियोग अने व्यवहार आ बे वस्तुनो ख्याल आवे छे तो गत दिवसे आपणे महात्म्य ना प्रथम श्लोक ना दर्शन कर्या અને એ પ્રથમ શ્લોક અંતર્ગત ભાગવતના મુખ્ય નાયક પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એમનું સ્વરૂપ કાર્ય અને સ્વભાવ નો પરિચય આપણે પ્રાપ્ત કર્યો सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम नुमः વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને એનું લય કરનાર એવા સચ્ચિદાનંદ સ્વરૂપ જેમની શરણાગતિ સ્વીકારવાથી
तापत्रय विनाशाय त्रण प्रकारनी दुखोनी निवृत्ति थाय छे। नाश अने विनाश, नाश ना आगळ वी उपसर्ग लाग्यो, शब्द थयो विनाश, अने बन्ने मां अंतर छे। જેમ કંઈ બીમારી થઈ હોય અને આપણે ડૉક્ટર પાસે જઈએ, દવા ઔષધિ લઈએ, થોડાક સમય માટે રોગનો નાશ થઈ જાય, તો કોઈ ગેરંટી ન આપે કે ભવિષ્યમાં તને આ બીમારી ફરીથી નહીં થાય। એ પીડા એ દુઃખ ગમે ત્યારે આવી શકે, પણ સચ્ચિદાનંદ સ્વરૂપનો આશ્રય, દ્રઢતા, શરણાગતિ સ્વીકારવાથી જીવના ત્રણેય પ્રકારના દુઃખોનો વિનાશ થઈ જાય છે, કે ફરીથી એ જીવનમાં એ વિપત્તિઓ, વ્યાધિઓ એને સતાવતી જ નથી। તો એ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણાય, એ કૃષ્ણને, કૃષ્ણ કોને કહેવાય, કૃષ્ણ એટલે શું, ખૂબ સુંદર એની વ્યાખ્યા બતાવવામાં આવી। કૃષિર્ભૂવાચક શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે। આ જે કૃષ્ણ શબ્દ છે, એ કૃષ્ણ શબ્દ અંતર્ગત કૃષ્ણ એ સત્તાવાચક છે, ઘણ અક્ષરે આનંદવાચક છે, એટલે આનંદ પર જેની સત્તા છે એ કૃષ્ણ। આનંદ પે જિસકી સત્તા હૈ વો કૃષ્ણ, અને એ આનંદ પણ કેવો, તો પૂર્ણ આનંદ। શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ। પ્રાકૃતા સકલા દેવા, આચાર્યજી કહે છે કે જેટલા પણ દેવી દેવતાઓની જે ઉત્પત્તિ, જે ભગવાનની વિભૂતિ રૂપ છે, જે કલા અવતાર અંશાવતાર રૂપ છે, એ બધાનો જે આનંદ છે, એ આનંદ ગણિત આનંદ કહેવાય। ગણિત આનંદ એટલે શું, કે જેના આનંદની ગણના થઈ શકે। હવે જો એ આનંદની ગણના કરવી હોય તો એ કઈ રીતે થાય, તો જેમ કોઈ સ્વસ્થ, સદાચારી, વિદ્યા સંપન્ન, બુદ્ધિમાન, બલવાન, એ મનુષ્યને વિપુલ માત્રામાં, વિપુલ પ્રમાણમાં આ પૃથ્વીનું રાજ્ય મળવાથી જે એ વ્યક્તિને આનંદ મળે, એ એક આનંદ છે। ધ્યાનથી સમજો, તે આનંદને કેવલ એક માનવી આનંદ કહેવાય, એનાથી 100 ગણો આનંદ ગંધર્વોનો છે, એનાથી 100 ગણો આનંદ પિતૃલોકમાં સ્થિર રહેવા વાળા લોકોનો છે, એનાથી 100 ગણો આનંદ અજાનજ નામક દેવનો છે, એનાથી 100 ગણો આનંદ કર્મ દેવનો છે, એનાથી 100 ગણો આનંદ દેવતાઓનો, એનાથી 100 ગણો આનંદ ઇન્દ્રનો,
इंद्र थी 100 गणो आनंद, बृहस्पति नो एक आनंद, बृहस्पति थी 100 गणो आनंद प्रजापति नो, अने एना थी 100 गणो आनंद ब्रह्मा नो एक आनंद। એટલે આ બ્રહ્મા સુધીના આનંદની ગણના થઈ શકે, પર પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો શ્રી આચાર્યજી કહે છે કે ઉનગે આનંદ કી ગણના નહીં હો સકતી। પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર મમ, એ પૂર્ણાનંદ છે, એમની આનંદની ગણના ન થઈ શકે। અને એના અલાવા જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધા પ્રાકૃત, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વ દેવી દેવતાઓ આદિ બધા પ્રાકૃત છે, પ્રકૃતિના આધીન છે। એ બધા દેવી દેવતાઓની ગણતરી પણ એક પ્રકારની જીવની કેટેગરીમાં જ થાય છે, જેમાં આપણે જીવ, એ પણ એક પ્રકારના જીવ છે, પ્રાકૃત છે, પ્રકૃતિના આધીન છે, એમને પણ ભગવાનની માયા સતાવે છે। એ પણ મોહિત થઈ જાય છે, જેમ તમને ખ્યાલ હશે બ્રહ્માજીને મોહ થયો હતો, ઇન્દ્રને મોહ થયો, અરે જ્યારે ઠાકુરે મોહિની રૂપ ધારણ કર્યું ત્યારે શિવજી મોહિત થઈ ગયા। એટલે શ્રી આચાર્ય આજ્ઞા કરે છે કે બધા જેટલા પણ દેવી દેવતાઓ છે બધા પ્રાકૃત છે, ગણિતાનંદ છે, પર એ બધામાં પરબ્રહ્મ શ્રી કૃષ્ણ અગણિતાનંદ અને પૂર્ણાનંદ છે। પ્રકૃતિ જેના આધીન હોય પરમાત્મા, ને જે પ્રકૃતિના આધીન હોય જીવ, તેવા પરબ્રહ્મ પૂર્ણાનંદ શ્રી કૃષ્ણને વયમ નુમઃ, અમે બધા નમસ્કાર કરીએ છીએ। આ નમસ્કાર સ્તુતિના અર્થમાં છે, સ્તુતિ પ્રિયો વિષ્ણુ, સ્તુતિના અર્થમાં અહીંયા નુમઃ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો। સ્તુતિ અને પ્રાર્થનામાં અંતર છે, જ્યાં પ્રયત્નપૂર્વક કંઈ માંગવાની ઈચ્છા થાય એ પ્રાર્થના, અને સ્તુતિ જ્યાં સ્નેહના પ્રવાહમાં શબ્દો વહી જવા એ સ્તુતિ છે। સ્નેહ દૈન્ય ભાવ જ્યારે વાણીથી પ્રગટ થાય તો એને સ્તુતિ કહેવાય, અને સ્નેહ ભાવ જ્યારે ક્રિયામાં પ્રગટ થાય એનું નામ સેવા। તો સ્નેહ જબ વાણી સે પ્રગટ હુઆ તો સ્તુતિ, ઓર ક્રિયા મેં આ જાય તો સેવા। આપણે ઠાકુરની સેવા કરીએ એ શું છે? આપણા પ્રેમની અભિવ્યક્તિ છે। કેમ સેવા કરવાની છે? આ પ્રેમની અભિવ્યક્તિ, જેમ આપણા ઘરમાં પારિવારિક સંબંધ હોય યા કૌટુંબિક ક્યાંક પણ સંબંધ હોય તો વ્યવહાર આપણે નિભાવીએ ને, બર્થડે હોય તો કંઈ પ્રેઝન્ટ આપીએ, કંઈ ને કંઈ આપતા રહીએ, એક વ્યવહાર, એ શું છે? એ બધું પ્રેમની અભિવ્યક્તિ છે। એવી રીતે સેવા એક પ્રકારની પ્રેમની આપણી અભિવ્યક્તિ છે। તો અહીંયા આ નુમઃ એ સ્તુતિના અર્થમાં બહુવચન, નુમઃ માં જોઈએ, નમન માં શું જોઈએ? આપણા હાથ, બીજું માથું, ત્રીજું હૃદયનો ભાવ,
આ ત્રણ વસ્તુ મળે તો નમસ્કાર થાય. એ કવિ બહુ સારી વાત કરી, ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક હાથ, બહુ દઈ દીધું નાથ, બહુ દઈ દીધું નાથ. હૈયું મસ્તક અને હાથ, માથું ઝુકાવીએ ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિ, હાથને જોડ્યા ઠાકુર આગળ ક્રિયાશક્તિ. કે પ્રભુ હમારી બુદ્ધિ સદા આપના ચરણોમાં સમર્પિત રહે, બુદ્ધિ પ્રેરક આપ બનો, હમારા હાથથી સદા હરિગુરુ વૈષ્ણવની સેવા થાય. આ એક પ્રકારનો નમસ્કાર કરવામાં સંકલ્પ છે વૈષ્ણવ, અને આ ક્રિયાશક્તિ અને આ જ્ઞાન શક્તિ આપણે ઝુકાવીએ છીએ. કે હમારી જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ એક બને, આ બહુ જરૂરી છે. આ શબ્દ સમજો, ક્રિયાશક્તિ ઓર જ્ઞાન શક્તિ એક હો, એક વાત ધ્યાનમાં રાખજો. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરજો, નહીં તો ક્રિયા પ્રમાણે પ્રજ્ઞાન થઈ જશે. શું? જ્ઞાન પ્રમાણે ક્રિયા કરવાની, નહીં તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે. સમજાય છે આ વાત? સમજાય છે? હા કે ના? હા ના? ઘણી વખત ઘણી બધી વસ્તુઓના આપણને જ્ઞાન હોય છે, પણ આપણી ક્રિયા એ પ્રમાણે હોતી નથી. તો જો જ્ઞાન પ્રમાણે ક્રિયા નહીં કરો, તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જશે કે અમે જે કરીએ એ બરોબર, એ જ તમારું જ્ઞાન બની જશે. જાણીએ છીએ ભૈયા કોઈના દોષ નહીં જોવાના, જાણીએ છીએ કે નહીં? પણ ભૈયા કોઈની નિંદા નહીં કરવાની, જાણીએ છીએ? હરિગુરુ વૈષ્ણવમાં એક ભાવ રાખવાનો, જાણીએ છીએ? નિત્ય સેવા અને સત્સંગ કરવું, જાણીએ છીએ? નિત્ય સર્વોત્તમનો એક પાઠ કરવો, કારણ કે એ સર્વોત્તમ આપણી ગાયત્રી છે વૈષ્ણવોની. અને કહે ને કે જેમ બ્રાહ્મણ ગાયત્રીનું જપ ન કરે તો બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય, એમ વૈષ્ણવ સર્વોત્તમનો પાઠ ન કરે તો વૈષ્ણવત્વ નષ્ટ થઈ જાય, ત્યાં સુધીની મેળ બતાવવામાં આવી. જાણીએ છીએ, પણ તો જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો. ખબર છે આ ખરાબ વસ્તુઓ નહીં ખાવાની, વૈષ્ણવ છીએ અને વૈષ્ણવ પ્રમાણેનું આચરણ હોવું જોઈએ. શું મોઢામાં ફાંકા નાખીને બેસી જઈએ? શરીર તો ગંદુ કરીએ ને પછી બારે ગંદુ થાય. જાણીએ છીએ ખોટું છે, જાણીએ છીએ કે નહીં? બતાવો બધા ભાઈઓ, બધા જાણે છે, તો પણ ખબર છે કે આ દુર્વ્યસન ન સેવવા જોઈએ. જાણીએ છીએ પણ તો જ્ઞાન પ્રમાણે ક્રિયા કરો, અને જો એ નહીં કરો તો પછી ક્રિયા જ તમારું જ્ઞાન બની જશે. હવે રેવા દો ને, ચાલવા દો ને, હું ફરક પડે છે? કેવા વાળા કેતા રે. એવા પાકા ઓલા થઈ ગયા હોય ને બધા, એવા મજબૂત, કેટલું એ કયો ખબર, એને અસર થાય જ નહીં. આ બે કાનનો એવો સરસ મજાનો ઉપયોગ, અહીંથી કાઢી, અહીંથી નાખે ને અહીંથી બધું બહાર. અરે યાર, કંઈક તો વિવેક રાખો.
कुछ तो विवेक रखो, हम कौन हैं, आपने कौन आज्ञा करी रही छे, ई कौन छे, शुकाम आज्ञा करी रहा छे, ए वस्तु ने समझो, सु करवाने, पछी एने हास्य में लई ले वस्तु, आ हास्य नी वस्तु नथी वैष्णव, आ बधु गंभीर विषयो छे, आ समझवा जेवी वातो छे। घणा तो एवा गढ़ाई गया ओला पाका माटला नी जेम, एवा पाका आम हले नहीं। तो आज वंदन आपणे जे करीए छीए, नमस्कार, એમાં એક એક સત સંકલ્પ આપણે ઠાકોરજી આગળ, ગુરુ આગળ, કે પ્રભુ અમારી જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ એક થાય, ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિ એક બને, માથું ઝુકાવ્યું, આ બે હાથ જોડ્યા અને ત્રીજું હૃદયનો ભાવ, નમસ્કાર, કે પ્રભુ હું આપનો નમક હલાલ બનીને રહીશ, નમક હરામી નહીં કરું। જ્યારે આપણે ઠાકોરને વંદન કરીએ, એમાં પણ એક પ્રતિજ્ઞા છે કે પ્રભુ હું આપનો વફાદાર બનીને રહીશ, બેવફાઈ નહીં કરું। જ્યારે જ્યારે ઠાકોરજીને પ્રણામ કરીએ, ત્યાં એક સંકલ્પ છે, પ્રભુ હું પ્રામાણિક બનીને રહીશ, અપ્રામાણિકતાથી જીવનયાપન નહીં કરું। ન મમઃ ઇતિ મમઃ, ન મમઃ इति नमः। ये नमः क्या है? एक एक समर्पण छे आमा। न ममह, प्रभु मारो कई नथी, बद्धु आपनु छे। आ नमस्कार एटले एक प्रकार नु सरेंडर, खाली थई जवू। आ बद्धु प्रभु आपनु छे, मेरा कुछ नहीं, ये सब कुछ आपका, ये नमः है। હાથથી આપની સેવા થાય। અહીંયા પણ જો બહુવચન, એટલે કે બધા સાથે મળીને, પરિવાર બધો સાથે મળીને એ સેવા સત્સંગ કરીએ તો એનો આનંદનો અનુભવ થાય। બહુવચનનો અહીંયા પ્રયોગ કર્યો। તો આ જ સત્સંકલ્પો સાથે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપને નમસ્કાર વંદન કરીને આવો શ્રીમદ ભાગવતના ઉત્તમ વક્તા એવા શ્રી સુખદેવજી મહારાજ, એમનો પરિચય પ્રાપ્ત કરીએ કે સુખદેવજી કેસે હૈ। યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહતાતર રાજહાવ ઉત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાન તુસ્મિ। યમ પ્રવ્રજંત, વ્રજ ધાતુ પ્ર ઉપસર્ગ, પ્રવ્રજંતમ એટલે ફરતા જ રહે, એક દિશામાંથી આવ્યા પછી એ દિશામાં પાછા જાય નહીં, ક્યાંય સ્થિર નથી રહેતા। સાધુ સંતોનું શરીર ફરતું રહે પણ મન સ્થિર હોય, અને આપણું શરીર ઘરમાં સ્થિર હોય પણ મન ફરતું રહે। તો અહીંયા સુખદેવજી કેવા છે? પ્રવ્રજંતમ, ઘૂમતે રહેતે હૈ, ઘૂમતે રહેતે હૈ। અહીંયા એમની પ્રાગટ્યની કથા આવે છે કે ભાઈ જન્મ થયો જ્યારે 16 વર્ષનું આયુ, બહાર ન આવ્યા ગર્ભથી, અને પછી વચન આપ્યું વ્યાસજીએ કે ભાઈ એમને કોઈ રોકશે નહીં, અને પ્રગટ થતાં જ પછી ભાગવા લાગ્યા। શું કામ ભાગ્યા?
તો ઘણા આચાર્યો એમ વાત કરી કે આ એમની અંદર વૈરાગ્ય હતું, અને એ વૈરાગ્યના લીધે ઘરમાં આસક્ત નહોતા, વૈરાગ્ય હતું એટલે ભાગ્યા. પણ આપણા શ્રી વલ્લભ આપણને શ્રી આચાર્યજી સુબોધનીમાં આજ્ઞા કરે છે કે એ જન્મ કે સાથ ભાગ્ય ક્યું, તો શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે કે ઇનકે અંદર એક ભય હૈ. આપણે વિચારીએ શુકદેવજીમાં ભય, તો શ્રી મહાપ્રભુજી કહે હા, તો કે કાહે કો ભય, તો કે સંગ કો ભય, કે આ હું ઘરમાં રહીશ, પરિવારનો મને સંગ થશે, ઘરનો મને સંગ થશે, અને એ સંગ થશે તો મને એમાં આસક્તિ થઈ જશે, અને આસક્તિ થશે તો પછી હું બંધાઈ જઈશ. સંગનો ભય છે, કારણ કે આ જ શ્લોક પ્રથમ સ્કંદમાં પણ આવે છે, ત્યારે એની કારિકામાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરું કે સંગના ભયના લીધે આ ઘરની સાથે જન્મની સાથે જ ભાગે છે. સાધારણ જીવ તો ગમે ત્યાં ગમે તે રીતે કોઈનો પણ સંગ કરી લેતો હોય છે, પણ અહીંયા આપણને સમજાવે છે કે ભાઈ ગમે તેનો સંગ